જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એકદમ સરસ રસ સાથે ખાવાની મજા પડી જાય એવી બે પળવાળી રોટલી બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ કૂણી માખણ જેવી અને ખૂબ જ ખાવાની મજા આવી જાય એવી બે પળવાળી રોટલી તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો આપણે બે પડવાળી રોટલી બનાવવા માટે અહીંયા મેં બે કપ જેટલો લોટ લઈ લીધો છે તેની અંદર આપણે મીઠું એડ કરીશું એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું હવે આપણે આ બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે સ્પેશિયલ આ બે પડવાળી રોટલી રસ સાથે બનાવી રહ્યા છીએ બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે થોડું થોડું પાણી નાખી અને લોટ આપણે સરસ બાંધી લઈશું તમારો લોટ એકદમ પરફેક્ટ હશે તો તમારી રોટલી એકદમ સરસ બનશે તો આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધવાનો છે અને ખૂબ જ સરસ મસરશું તો અહીંયા આપણે આ રીતના લોટને એકદમ સરસ બાંધ્યો છે હવે આપણે લોટની ઉપર થોડું તેલ નાખીશું અને લોટને એકદમ સરસ આપણે ચીકણો કરી લેવાનો છે તો આપણે એકદમ સરસ લોટને બાંધી લીધો છે તો હવે આપણે આ લોટને પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું અને પછી તેની આપણે બે પરવાળી રોટલી બનાવીશું અહીંયા આપણો લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે હવે આપણે તેની અંદરથી બે લુવા લઈશું તો એક જ સાઈઝના આપણે બે લુવા બનાવીશું આ રીતના આપણે એક જ સાઈઝના બે લુવા બનાવીશું હવે આપણે એક લુવાને કોરો લોટ લગાવીશું અને તેની ઉપર આપણે થોડુંક તેલ એડ કરીશું આ રીતના આપણે તેલ લગાવવાનું છે બે પરવાળી રોટલી ખૂબ જ આસાનીથી બનીને તૈયાર થઈ જાય છે તો આપણે બીજી રોટલીને પણ એ જ રીતના આપણે આ થોડીક ચપટી કરી લેવાની છે તો હવે આપણે જે તેલ લગાવ્યું છે તેની ઉપર આપણે થોડો કોરો લોટ ભભરાવીશું અને જે આપણે બીજો લુઓ લીધો છે તે આપણે તેની ઉપર મૂકી દઈશું અને કોરો લોટ અને એકદમ હળવ્યા હાથે આપણે રોટલીને વણવાની છે તો આપણે રોટલીને એકદમ સરસ વણી લીધી છે તો આપણે એકદમ સરસ પાતળી રોટલી વણવાની છે હવે આપણે આ રોટલીને શેકવા માટે મૂકીશું તો આપણે પહેલેથી જ ગેસ ઉપર તવો ગરમ કરવા માટે મૂકી દીધો છે અને તવો સરસ આપણો ગરમ થઈ ગયો છે તો આપણે રોટલીને શેકવા માટે મૂકીશું તો આપણે બંને સાઈડમાં રોટલીને ઉલટ પુલટ કરી અને સરસ શેકી લઈશું

અત્યારથી જ રોટલીના પર એકદમ સરસ ખુલવા લાગ્યા છે બધી જ રોટલી બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે બધી જ બે પડવાળી રોટલી બનાવીને તૈયાર કરી લીધી છે આ રીતના આપણે ઈઝીલી કરીશું અને બે પડવાળી રોટલી એકદમ સરસ તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી બે પડવાળી રોટલી બનીને તૈયાર થઈ છે ગરમ કરેલું ઘી લગાવીશું આ રીતના આપણે એક રોટલી પર અને બીજી રોટલીને આપણે તેની ઉપર મૂકી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી બે પડવાળી રોટલી બની છે તો એ જ રીતના આપણે બીજી રોટલી ઉપર પણ ઘી લગાવી દઈશું તો આસાનીથી તમે જોઈ શકો છો તો આપણે બીજી રોટલી ઉપર પણ ઘી લગાવી દઈશું તો આપણે આ રીતના રોટલી ઉપર ઘી લગાવી અને બીજી રોટલીને આપણે તેની ઉપર આ રીતના રાખી અને સરસ આ રીતના કરશું એટલે બંને રોટલી ઉપર ઘી એકદમ સરસ લાગી જશે તમે જોઈ શકો છો આ રીતના તમે ઢગલા બંધ તમારે જેટલી રોટલી બનાવી હોય એટલી તમે રોટલી બનાવી શકો છો અને ખૂબ જ મુલાયમ અને ખૂબ જ ટેસ્ટી આપણી આ બે પડવાળી રોટલી બનીને તૈયાર થઈ છે તો હવે આપણે રસ અને રોટલીને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણી એકદમ સરસ બે પડવાળી રોટલી અને કેરીનો ઠંડો ઠંડો રસ તો ઉનાળાની અંદર ખૂબ જ ખાવાની મજા પડી જાય એવો આપણો કેરીનો રસ અને બે પડવાળી રોટલી બનાવીને આપણે તૈયાર કરી દીધી છે તો એકદમ સરસ મુલાયમ અને ખૂબ જ ખાવાની મજા આવી જાય એવી આપણી બે પડવાળી રોટલી એકદમ મુલાયમ બનાવીને આપણે તૈયાર કરી છે અને તમે આ રીતના બનાવશો તો ઢગલાબંધ વધારે મહેમાન હશે તો પણ તમે આ બે પરવાળી રોટલી બનાવીને તૈયાર કરી શકો છો ઉનાળાની અંદર દરેક ઘરની અંદર રસ અને રોટલી કે પૂરી બનતી હોય છે તો હવેથી તમે પણ રસ સાથે બે પરવાળી રોટલીની રેસીપી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ બે પરવાળી રોટલીની રેસીપી કેવી લાગી જો તમને આ બે પરવાળી રોટલીની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય